ખબરો 30 સેકન્ડમાં ડાઉનલોડ કરો તક એપ. તો જે ઘટના બની છે એની પાછળ એ ઘટનાઓ આપણે જે જોઈએ છે એ તો કેટલીક થયેલી ચર્ચાઓનું પરિણામ છે. હકીકત તો એવી છે કે સી આર પાટીલે આપણા જેવા આમ આદમીઓ નાના માણસોની સામે યુદ્ધનું રણશીંગું ફૂટ્યું છે. તમે અમારું શું બગાડીને શું લ્યો, અમે આ કર્યું. આ સી આર પાટીલે આપણને ચેલેન્જ ફેંકી છે દોસ્તો. આ ચેલેન્જને આપણે લલકારવા માંગીએ છીએ. બે માણસ ગયા, બે માણસ આવ્યા, વાત એ નથી. વાત એ છે કે આ ચેલેન્જ આપી છે કોણે. સી આર પાટીલ રૂપિયાના દમ ઉપર, સત્તાના દમ ઉપર એમ વિચારે છે કે અમે મન ફાવે એવું ગુજરાતમાં કરશું. તો આપણે એને લલકાર આપવાનો છે કે તું ભાઈ જે હોય તે તમારા ઘરે. અમે ગુજરાત ના આમ આદમી છીએ, અમારા હાથમાં એક તાકાત છે, વોટ ની અમે સરકારો બદલી બતાવશું. કેમ કે આ લડાઈ કોના માટે છે, કોઈ વ્યક્તિ માટે થોડી છે કે કોઈ વ્યક્તિ આવશે, કોઈ વ્યક્તિ કઈક બની જશે, કોઈ વ્યક્તિ ધારાસભ્ય, એ લડાઈ નથી. લડાઈ છે કે ગુજરાતના એક એક બાળકને સારી સ્કૂલ મળે, એક એક વ્યક્તિને સારામાં સારી આરોગ્યની સારવાર મળે, એક એક ખેડૂતને પોતે પાડેલા પરસેવાના ટીપે ટીપાનું વળતર મળે, એક એક સરકારી કર્મચારીને પોતે કરેલા કામના પ્રમાણમાં સન્માન મળે, એક એક વ્યક્તિને પોતાનો અધિકાર મળે, એની આ લડાઈ છે. અને આજે આપણે ગર્વ લેવા જેવી એક ઘટના બની છે કે જેવી આ બે ઘટના બની, ગુજરાતના કેટલાય અધિકારીઓ, રેવન્યુ વિભાગના, પંચાયતના, પોલીસ ખાતાના, બેંક વિભાગના કેટલાય કર્મચારીઓ જે મને ઓળખે છે, ઈશુદાનભાઈને ઓળખે છે, એના ફોનને મેસેજ આવ્યા કે આવું બધું તો થયા કરશે, અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી તમારી હારે છે, લડાઈ ચાલુ રાખી. કેટલાય ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો જે ઓળખે છે, જે આ લડાઈનું મહત્વ સમજે છે, જે આપણા સપનાને સમજે છે કે આપણા બધાનું સહિયારું સપનું એ છે કે ગુજરાતમાં એક સારું શાસન આવે, એ સપનાને જે લોકો સમજે છે, એને કીધું કે અમે તમારી હારે છીએ. અને આવા લોકો જયારે આપણા સાથે બેઠા હોય, અહીંયા આજે આપણે કઈ મોટિવેશનલ ક્લાસ નથી ખોલ્યો, પણ જેને આપણને લલકાર ફેંક્યો છે એવા પાંચ પૈસાના નેતાઓને આપણે લલકાર આપવા આવ્યા છીએ. તમારી આવી હલકી ચાલથી અમે ડરી જવાનું નથી. સી આર પાટીલ જે હોય તે અમે ડબલ જોશથી લડશું તમારી સામે. આ શરૂઆત તો એને કરી છે, આ શરૂઆત એને કરી. એ એમ માને છે કે એની પાસે પૈસા છે, સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, પોલીસ છે, કોર્ટ છે, એટલે આ બધા નાના માણસો બી જશે, ડરી જશે, ઘરે જઈને બેસી જશે. તો એ ભૂલ કરે છે. આ લાઈવના માધ્યમથી, આપણા બધાના માધ્યમથી આખા ગુજરાતની જનતાને, આપણા તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે સી આર પાટીલે આપણને ચેલેન્જ કરી છે, આપણી સામે આંગળી ઊંચી કરી છે. હવે આપણે આપણી આંગળીનો ઉપયોગ કરવાનો છે, એક એક માણસને જોડવાનો છે, અને ચૂંટણીની અંદર બુથ સુધી આપણું સંગઠન બનાવી અને આવા સી આર પાટીલ જેવા આખી ગેંગ જે છે એને 2022માં ઘર ભેગી કરીને બદલો લેવાનો છે. બરાબર વાત છે. અને આ એવું નથી કે આ થઈ ગયું ને ભાઈ આપણે ઢીલા પડી ગયા ને ઓય બાપા શું થઈ ગયું, એવી વાત નથી. આવું તો હજી 100 વાર થાય. આપણે લડવા માટે તૈયાર છે, કેમ કે આપણે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ, આપણે ઈમાનદાર પાર્ટીના સૈનિકો છીએ, મનીષ સિસોદિયાજીના આપણે સૈનિક છીએ. અને આપણી લડાઈ, મેં કીધું એમ, આપણા બાળકો માટે. જેને આ સપનું શું છે હજારો લાખો લોકોનું એ ન સમજાતું હોય, એ સપનું પૂરું કરવા માટે જેની અંદર ધીરજ ન હોય, મહેનત કરવાની જેની દાનત ન હોય, એ આવશે, જાશે, આવશે, જાશે. પણ મારે એક વાત વટથી કહેવી છે કે આપણે બધા એટલી મહેનત કરશું, એટલી મહેનત કરશું, એટલી મહેનત કરશું, એવી સારી સરકાર બનાવશું. અને જેણે જેણે આપણું દિલ દુભાવવાની કોશિશ કરી છે ને, લાઈનમાં ઉભા રાખશું આપણી ઓફિસની 12-2 કલાક. કોઈ જવાબ નહીં આવે ભાઈ. નાના માણસના આંસુડા જે પારશે, ગરીબ માણસનું દિલ દુખાવશે. આજે મેં ચેનલમાં એક ઇન્ટરવ્યુમાં કીધું કે ભાઈ આ ભાઈ જ્ઞાન, આ ભાઈ આવ્યા, આ ભાઈ એનો આવો જવાબ આપ્યો, એ તો જે મોટા મોટા હોય એનું ટીવીમાં આવે. નાના માણસનું દુઃખ ટીવીમાં નથી આવતું, પણ નાનો માણસ બટન જેથી દબાવશે ને તેથી તમે ટીવીમાં નહીં, સમાજમાં દેખાશો નહીં. એક નાનો માણસ રડે છે, એક નાનો માણસ આંસુડા પાડે છે. કોણ છે નાનો માણસ? લારી ધકાવે છે આખો દિવસ શાકભાજીની, ફ્રૂટની, ભંગારની. કોઈ બજારમાં ચપ્પલ વેચે છે, કોઈ છાપાઓ નાખે છે, કોઈ ઇલેક્ટ્રિશિયન છે,
કોઈ ચણા મમરાની લારી ઢગડે છે આખો દિવસ, કોઈ બેન રોડ ઉપર પાથરનું પાથરીને ધંધો કરે છે અને પોલીસ હેરાન કરે છે, કોઈ માણસ પોતાના બાળકોને ભણાવવા માટે લોન લે છે, ઉછીના લે છે, પૈસા ન હોય તો જમીન વેચે છે, હજારો નાના માણસની બદદુઆ લેવાનું જેને કામ કર્યું છે ને એને સજા આપવાનું કામ આપણે બધા આજથી ચાલુ કરવાનું દોસ્તો. લડાઈની શરૂઆત તો હવે મજબૂતીથી થશે. સીઆર પાટીલે અને ભાજપની જે કઈ ચંડાલ ચોકડી છે એને ચેલેન્જ ફેંકી કે આ આમ આદમીઓ સાથે અમે આવું વર્તન કરશું, તમે અમારું શું કરી લેશો. આપણે નક્કી કરવાનું છે કે હવે એનું શું કરી લેવું છે, આપણે શું નક્કી કરવું છે, આપણે